વિદ્યાર્થીઓ, આગળ આપણે હિન્દી કક્કામાં ક્યાં સુધી જોયું હતું? તો કે ઢ સુધી આપણે ભણી ગયા હતા. ઢ બધાને આવડી ગયો છે, ઢ સુધી આપણે શીખી ગયા હતા. હવે આજે આપણે ક્યાંથી ભણવાની શરૂઆત કરવાની છે? તો કે અણા ફેણનો અણ છે ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરવાની છે, બરાબર? તો ચાલો બધાએ બુક ખોલશે અને આપણે અણથી શરૂઆત કરવાની છે. તો ચાલો બધાએ પેન્સિલ ને બુક લઈ લેશે ને બધાએ ભણવાની શરૂઆત કરવાની છે. ચાલો તો હવે આપણે શીખીએ. જો અહીંયા તમને અણ આપેલો છે, આપણે જોઈએ તો કે કેવો હોય છે અણ, દેખાય છે બધાને? અને કહેવાય અણ. જોયો બધાએ કઈ રીતે કરશું આપણે અણ? તો જોઈએ આપણે. આ રીતે બધાએ કરવાનું છે. જોઈએ ક્યાંથી આપણે શરૂઆત કરશું. સૌથી પહેલા જુઓ તો બધાએ અહીંથી શરૂઆત કરવાની છે. આ રીતે આમ યુ આકાર કરશું આપણે પહેલાં, પછી આવશે ઊભી લાઈન અને પછી આવશે આડી લાઈન, બરાબર? આ રીતે બધાએ કરવાનું છે. જુઓ ફરીવાર આપણે કરીએ. આમ કરવાનું પહેલાં, પછી આવશે ઊભી લાઈન ને પછી આવશે આડી લાઈન, બરાબર? બધાએ આ રીતે પેન્સિલથી તમારી બુક છે તેમાં તમારે કરવાનું છે. જુઓ આ રીતે કરશું આમ, બરાબર? બધાને આવડી જાય ને આ રીતે? બધાએ આ રીતે સરસ મજાનો અણ છે લખવાનો છે. હવે જુઓ અહીંયા તમને અણ આપેલો છે. અણ અને બાજુમાં શું આપેલું છે? ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? તો કે બાણનું ચિત્ર. તો અણથી અણ તમને દેખાય છે, બાણ થયું એ રીતે. અને બીજું શું છે? તો કે ફણ. જોયું અણા ફેણનો અણ આપણે કહીએ ને એ રીતના તમને અહીંયા આપેલું છે. જોયા બંને ચિત્રો. હવે જોઈએ કે અણ પછી શું આવે? તો કે તો. તો આપણે ત કઈ રીતે કરવાનો છે? આપણે ગુજરાતીમાં ત કઈ રીતે કરીએ છીએ એવી જ રીતનો હિન્દીનો ત છે, ખાલી થોડોક ફેરફાર છે, બરાબર? તો જુઓ હવે ગુજરાતીનો ત આપણે આ રીતે કરીએ છીએ, બધાને આવડતો હશે, આવડે છે ને? એવી જ રીતનો ત આપણે અહીંયા કરવાનો છે. તો જુઓ આપણે કરીએ હવે આ રીતે કરશું, પછી આવશે ઊભી લાઈન, બરાબર? આ રીતે આવડી જાય ને બધાને સરસ મજાનો આ તો આ કરવાનો છે, બરાબર? આ રીતે જુઓ, જોયું બધાએ? સરસ આ રીતે બધાએ બુકમાં લખી નાખવાનું એટલે આપણને આવડી જાય, બરાબર ને? જુઓ હવે ત છે તરબૂચ. જો તમને તરબૂચનું ચિત્ર આપેલું છે, જોયું તરબૂચ કેવું હોય? જો તમને દેખાય છે, બધાને ખબર હશે તરબૂચ કેવું હોય, બધાને ભાવે છે ને તરબૂચ? જુઓ અહીંયા તમને તરબૂચનું ચિત્ર આપેલું છે, ત છે તરબૂચ, બરાબર? અને બીજું શું ચિત્ર આપેલું છે બાજુમાં? જોયું બધાએ શેનું છે ચિત્ર? તો કે તબલાનું ચિત્ર છે. તો હવે આપણે જોઈએ ત છે તબલા. શું થાય? ત છે તબલા. હવે જોઈએ આપણે અણ શીખા, ત શીખા, અને હવે આપણે શું જોવાનું છે? ત પછી શું આવે? તો કે થ. થ જુઓ તમને અહીંયા દેખાય છે, આને કહેવાય થ. કઈ રીતે કરશું? ચાલો બધાએ પાછું થ કરવાનું છે. હવે આ રીતે કરશું આમ, બરાબર? જુઓ અહીંથી શરૂઆત કરશું
આ રીતે થયો, આ રીતે બધાએ કરવાનો છે. જોયું ને બધાએ કઈ રીતે કરશું? થ તો કે આ રીતે આમ કરીને આમ, બરાબર. જુઓ સાવ સહેલો છે થ, બરાબર ને? આ રીતે બધાએ કરવાનો છે સરસ મજાનો થ. હવે જુઓ બાજુમાં તમને ચિત્ર આપેલું છે થર્મસનું ચિત્ર. થશે થર્મસ, થર્મસ આપણે જે કહીએ છીએ તે થશે થર્મસ. અને બીજું શેનું છે બાજુમાં? થશે થર્મોમીટર. શું આપેલું છે? થર્મોમીટર. હવે જુઓ થ પછી આવશે દ, તો બધાએ દ જોવાનો છે. આને કહેવાય દ. કઈ રીતે કરશો તો બધા અહીંયા ધ્યાન આપશે. અહીંથી શરૂઆત કરશું સૌથી પહેલા આ રીતે, આ રીતે, બરાબર. જોયું બધાએ? પછી આવશે આડી લાઈન, આ રીતે કરશું આમ, બરાબર ને? આવડી ગયું બધાને? આ રીતે સરસ મજાનો દ છે બધાએ કરી નાખવાનો છે. જુઓ આ રીતે, સમજાણું? હવે દસે દરવાજા. અહીંયા તમને દરવાજાનું ચિત્ર આપેલું છે. દસે દરવાજા. અને બીજું શું થાય? દસે દરજી. જો અહીંયા દરજી આપેલો છે, કપડાં સીવે, સીવે છે ને? દસે દરજી, બરાબર. પછી જુઓ દ પછી આવશે ધ. અહીંયા આપેલો છે ધ. કઈ રીતે કરશું ધ આપણે? તો કે આ રીતે કરવાનો છે. જો જોયું બધાએ? ફરી વાર કરીએ આપણે આ રીતે, બરાબર. આ રીતે બધાએ સરસ કરવાનો છે. જો થયો આ રીતે કરવાનો, બરાબર ને? ધસે ધનુષ. શું થાય? ધસે ધનુષ. જો અહીંયા તમને ધનુષનું ચિત્ર આપ્યું છે, જોયું બધાએ? બાણ આપણે જે કહીએ છીએ તે. પછી બીજું શું થાય બાજુનું? જો ધસે ધનિયા. તો ધનિયા એટલે શું? તો કે આપણે કોથમીર જે શાકમાં નાખીએ છીએ ને, એ આપેલી છે જુઓ તમને, બરાબર. ધસે ધનુષ અને ધસે ધનિયા, બરાબર ને? આ રીતે બધાએ સરસ મજાનો ધ છે તે લખવાનો રહેશે. પછી શું આવશે ધ પછી? જોઈએ તો કે ન આવશે. તો ન કેવો હોય જુઓ તો? બધાને દેખાય છે અહીંયા ન? તો કે અહીંયા ન આપણને બધાને દેખાય છે. જોયો ને બધાએ? હવે ન આપણે કઈ રીતે કરશું? તો કે આ રીતે આમ કરીને આમ, બરાબર. પહેલાં વાળવાનું છે ગોળ, પછી આ રીતે, બરાબર. આ રીતે ન કરશું ને આપણે? આ રીતે શીખવાનો છે બધાએ સરસ મજાનો ન, બરાબર. સાવ સહેલો છે. થઈ ગયા આ રીતે, બરાબર. હવે ન છે નળ. શું થાય? અહીંયા નળનું ચિત્ર આપ્યું છે, જોયું બધાએ? ન છે નળ, બરાબર. જો નળ દેખાય છે તમને, પાણી આવે છે, જોયું બધાએ? નળમાંથી
પછી બીજું શું થાય બાજુમાં જુઓ તો શેનું છે તો કે નસે નખ શું થાય બીજું નસે નખ બરાબર આ રીતે બધાએ સરસ રીતે ન છે તમારે લખવાનો રહેશે હવે ફરીવાર જોઈએ આપણે સૌથી પહેલા આપણે શું શીખ્યા તો કે અણ કઈ રીતે કરશું તો કે આ રીતે બરાબર પછી આવશે ત તો તરબૂચનો ત આ રીતે કરશું ત આ રીતે જોયું બધાએ પછી આવશે ત પછી શું આવશે તો કે થ તો આ રીતે કરશું થ બરાબર બધાએ લખતા જવાનું છે મારી સાથે સાથે બુકમાં પછી શું આવશે થ પછી આપણે જોયા હતા દ તો આ રીતે આપણે કરશું દ બરાબર પછી આવશે દ પછી શું આવશે તો કે ધ ધનુષ તો આ રીતે કરશું અને પછી આપણે છેલ્લું શું જોયું તો કે ન તો ન અહીંયા તમને આપેલો છે આપણે આ રીતે કરશું ન બરાબર આ રીતે આપણે શીખા હવે આટલા આપણે જોયા એ પાછા તમારે બુકમાં હોમવર્કમાં પણ લખી નાખવાના એટલે આપણને આવડી જાય અને યાદ રહી જાય પછી આપણે આખો કક્કો છે તે શીખી લેવાનો અત્યારે આપણે આટલો શીખો છે પછી આખો આપણને એ રીતના આવડી જાય બરાબર તો બધાએ હોમવર્કમાં પણ લખી નાખવાનું એટલે આપણને આવડી જાય પછીનું છે તે હવે આપણે પછીના લેક્ચરમાં જોશું.